મામા તમે તો પેપર વાંચો, દિવ્ય ભાસ્કર, વાહ, એટલું બધું ટેન્શન લવમાં, પેપરમાં, પેપર વાંચીને પછી ચૂંટણીનું વધારે હોય ગા મામા? કીધું ને અમેરિકાનું આવ્યું આમ, ઓહો, વધારે પછી કેમ છો, મજામાં? હે શું કરો છોકરા રમાડવાનો ટાઈમ અત્યારે કેટલા વાગ્યા? સાડા છ, છ સાડા છ વાગી ગયા અત્યારે, છોકરા રમાડે, બોલો હા લોકો, છોકરા રમાડે, કેમ કે સાડા છ વાગે છોકરા રમાડે, બોલો. અને આ છોકરા અહીંયા મેચ રમે છે, ને આખો દિવસ બહુ તડક્યો હતો એટલે તડકામાં તો પછી કઈ હરીએ ફરીએ મોજ કરીએ, પણ બહુ તડકો હોય ને તો પછી મજા ન આવે. તો હવે થોડીક અત્યારે હાંજકના બહાર નીકળ્યા છ વાગે, તમારે રાધેભાઈ બેઠા છે અહીંયા દુકાને. જય હો, જય હો, કેમ છો, મજામાં? અમારે પરેશ બાપુ છે. પરેશ બાપુ શું કરો છો? માવો બનાવી. વાહ, અહીંયા માવાનું ચલણ બહુ છે એટલે માવા બનાવે. જો કેટલા બનાવી રાખ્યા છે આ બધા, શું કહેવાય, પાર્સલ કા? હા, 20 રૂપિયાનો એક માવો છે ભાઈ. ને અમારે પરેશ બાપુ છે ને ફેમસ છે માવામાં, કા બાપુ? ને 20 રૂપિયાનો એક માવો, ને આવી રીતે દુકાન છે અહીંયા. ને જો માવો એટલે તરત અહીંયા માવાના ઘરાક તો ઘાએ ઘા, ત્યાં માવાના ઘરાક તૈયાર જ હોય. અટાણે તો કોઈ નથી, બાકી રાતના તો ફૂલ પડ્યા પડી હોય, ગરદી બહુ હોય. આપણે તો નથી ખાતા, કા આપણા ફ્રેન્ડ છે ખાસ. હા, ઓર્ગેનાઇઝર, આ પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર છે મેન, કરણ ગઢવીના આઈ બી પ્રોગ્રામ થાય ને ક્યાંક, એને ઓર્ગેનાઇઝર છે. રાધે મનુભાઈ રાવલિયા, મનુભાઈ રાવલિયા, ધોરણાદમાં અમારે પ્રોગ્રામ થાય ને ક્યાંય પણ, તો એ ઓર્ગેનાઇઝર છે. કરણ ગઢવી અને બધા પ્રોગ્રામ રાખે છે, આપણા પણ પ્રોગ્રામ રાખ્યા હતા, ઘણા કર્યા પ્રોગ્રામ અમે, બહુ મજા કરી. હવે પાછા ક્યારેક આવશું ત્યારે મજા કરશું, હા બાપુ? બાપુ મોજ કરે દુકાને બેઠા બેઠા, વાહ મોજ, વાહ. મળીએ ફરી નવા વિડીયોમાં, જય માતાજી. અમારા જૂનાગઢના બાપા સીતારામ, બાપુ બાપા સીતારામની કોપી આવે ને એમાં ગળામાં ગલપોટો, અને ભાઈ ભાઈ શું વાત છે, વાહ. એ બાપા સીતારામ, બાપા મધુલીમાંથી કેમ બહાર આવ્યા? હાલો હાલો, અંદર હાલો, અંદર 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 બાપા, અંદર અંદર. હા, મારા બાપા સીતારામ છે, અંદર મધુલીમાં એ છે ને, કામ જ કરે, કામ જ કરે, બીજું કંઈ કરતા જ નથી. અટાણે છે ને બાપા સીતારામ ની મધુલીમાંથી બહાર આવ્યા છે, ને ગીતાબેન આવી ગયા છે અમારે કદવારથી, ગીતાબેન આવી ગયા છે. ઈલાબેન, ગીતાબેન શું કહે છે? અને અમારે સંજયભાઈ પણ આવી ગયા છે, ગીતાબેન આવી ગયા છે, અને અમન, અમનભાઈ, અમનભાઈ આ કેમ ભાગ્યા તમે? હે ભલા મોરી, તું પણ ગાઈશ, ગા ગા. હે ભલા મોરી રામા ભલા, લ બાપા બાપા બાપા, બનતા બનતા, કાચે એ આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, હા એ શ્લોક, આ બાજુ, આ બાજુ, અહીંયા અહીંયા, તમારે પણ મિતાંશ, વાહ. કેટલા વર્ષ ના છે? 1 વર્ષ ને 6 મહિના. ઓકે, અમારે 2 વર્ષના ત્યાં 12 તારીખે તમે જોયું ને બંને, તો 1 વર્ષ 2 વર્ષના મિતાંશભાઈ અમારે થઈ ગયા છે, અને આ પણ મિતાંશભાઈ છે, મિતાંશભાઈ છંડેરા, વાહ. બાપુ કાકા, હા હા બાપુ, જૂનાગઢમાં ઉપડી ગયા હું, આવો આવો, અમારા બાપુ છે.
પરેશ બાબુ, પરેશ બાબુ આ ઇન્ટરેક્શન દેતા જાઓ, કેમ છો, મજામાં કે નહીં, કઈ બાજુ ઉપડ્યા? હો હો, તો અમારા પરેશ બાબુ છે, એની દુકાન છે. આવું છું આવું છું, હાલો. તો પરેશ બાબુની દુકાને પછી આપણે જઈએ. અહીંયા મિત્ર મંડળ ઊભું છે બધું, ને રોણાસ ગામની રોનક આખી અલગ જ છે અમારે. ને અહીંયા અમે મહેમાન થઈને આવ્યા છે, પણ હવે જવાનું મન થતું નથી, કેમ કે જાહેર જમાઈ ભેગા થાય ને બધા, પછી મન થઈને જવાનું આવી. હું કહું છો તમે એમાં રોણાસ ગામના મહેમાન થઈને આવો તો હું કહું છું, છેટા હું કેમ ભાગો છો, આવો, મજા આવે કે નહીં અહીંયા? હા, જો આ ઘર છે અમારા, અહીંયા રહીએ અમે. આ મારે બાપા સીતારામ બાપુ બેઠા છે અહીંયા ગળામાં ગલપટો નાખીને, અને આ અમારે મેદાન છે મસ્ત, આ અમારો ખાટલો જોળીવાળો. હા, પછી જો આ ખાટલો છે ને, અમે આમાં બેઠા હોય, જોળીવાળો ખાટલો કહેતો હતો ને હું તમને બધાને, કે જોળીવાળો ખાટલો જો આ છે, પછી એમાં બેઠા હોય ને બીડીઓ ફૂંકતા હોય ને, એ મજા અલગ છે આખી ગામડાની, અને એવી મજા ત્યાં મુંબઈમાં આવતી નથી ક્યાંય. હા, એ બીડીઓ ફૂંકવાની એ મજા આવે છે, એવી મજા ક્યાંય આવે નહીં. તો તમને લોકોને એ હું બતાવતો રહીશ બધી, અને અત્યારે જ્યાં જ્યાં હું જાઉં આવું એ બધી તમને બતાવીશ. અમારે જ્યાં શ્રી રામચંદ્ર ભગવાનનો ઝંડો લગાવેલ છે ઉપર, ક્યાં લગાવેલ છે? હા, આ તો આ અમારો સુલો રોટલા બનાવવાનો, ઓટો તો છે પણ સુલો છે, અહીંયા અમે રોટલા બનાવીએ. હા, એ પછી હાલો આગળ બતાવો, આગલા વિડીયો મળીએ ફરી એકવાર. શું ચાલી રહ્યું છે અહીંયા? વાતું ના વડા ને બહુ. સાંજનો સમય થઈ ગયો છે, તો સાંજના 7-8 વાગી ગયા છે, તો 7:30-8 વાગે અહીંયા રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આ રોટલા બનાવે છે એ મારા સાળી છે મોટા. હવે અમને લોકોને ચૂલાના રોટલા ખાવા હતા, એટલે ચૂલામાંથી રોટલા બનાવે છે, એટલે નહીં તો અંદર ગેસ પણ છે અને અંદર ચૂલો પણ છે રસોડામાં, પણ અમારે અહીંયા બહાર ચૂલો જે હતો ને એના રોટલા બહુ ટેસ્ટી થાય એમ કહેતા હતા, તો એના રોટલા ખાવા છે, એટલે એને કીધું કે આના અહીંયા રોટલા બનાવો, એટલે એ અહીંયા રોટલા બનાવે છે બહાર, એટલે ફળિયામાં કહીએ ને આપણે બહાર, ઘરની બહાર એકદમ, તો ત્યાં રોટલા બનાવે છે, અને રોટલા બની જાય એટલે આપણે જમવા બેસી જઈએ. ને અહીંયા ગામડામાં હું વહેલા વહેલા રોટલા બની જાય, જમવાનું પણ વહેલા વહેલા હોય તો આપણે વહેલા વહેલા જમવા બેસવાનું છે. તો હાલો બધા મિત્રો જમવા, મજા આવશે. શાક રોટલા, રીંગણા બટેટાનું શાક હોય અને છાશ હોય અને સાથે સાથે રોટલા હોય, પછી આથણા હોય, દૂધ હોય, દહીં હોય, અહીંયા ગામડામાં તો જે માગો એ હોય, એટલે ખાવાની બહુ મજા આવે. અને અહીંયાના જે પણ ખાવ ને એ બધું હજમ થઈ જાય. અને શહેરમાં એટલે કે મુંબઈમાં અમે લોકો રહીએ ત્યાં તો પછી કંઈ પણ ખાય એટલે પાછું ચાલવાનું ન હોય, વોકિંગ કરવાનું ન હોય, તો એ હજમ ન થાય. તો હવે આપણે જમવા બેસવાની તૈયારી કરીએ, રોટલા થઈ ગયા છે તૈયાર, તો ચાલો મિત્રો બધા જમવા. ચાલો જય માતાજી, ફરી મળીએ નવા વિડીયોમાં.